नमस्कार, हार्दिक स्वागत है तमारू एजुकेशन इन गुजराती चैनल पर। आज आपनो टॉपिक है धोरण 10 विषय साइंस प्रकरण 13 विद्युत प्रवाह की चुंबकीय असरो। अगाउ विद्युत प्रकरण में आप विद्युत प्रवाह की तापीय असर विषे अभ्यास करियो। विद्युत प्रवाह की अन्य असरो कई है? आप जाए कि विद्युत प्रवाहधारित तारिक चुंबक तरीके वर्ते छे। आ जानकारी दृढ़ीकरण करवा माटे चालो आपणे नीचेनी प्रवृत्ति करिए। प्रवृत्ति 13.1 तेमां छे कि आकृति 13.1 में दर्शाव्या अनुसार विद्युत परिपथ में बिंदुओ एक्स अने वाईनी वच्चे एक सुरेख जाडो तांबानो तार गोठवो। तार एक्स वाई कागळना संतुलनने लंबरूपे गोठवेल छे। आ तांबाना तारने नजीक एक नाना होकायंत्र एटले के कंपास ने संक्षितिज रहे तेम गोठवो, तेनी सोईनी स्थितिनुं अवलोकन करो। हवे कड़मां प्लग दाखल करी परिपथमां विद्युत प्रवाह पसार करो। होकायंत्रनी सोईना स्थानमां थता फेरफारनुं अवलोकन करो। आपणे जोईए कि आकृति 13.1 तेमां छे कि धातुना तारमांथी विद्युत प्रवाह पसार करता होकायंत्रनी सोईनुं कोणावर्तन थाय छे। आपने सोई कोणावर्तन पामती जोवा मळे छे। आनो अर्थ शुं थाय? आनो अर्थ ए थाय छे के ज्यारे तांबाना तारमांथी पसार थता विद्युत प्रवाहे चुंबकीय असर उत्पन्न करी छे, आम आपणे कही शकीए के विद्युत अने चुंबकत्व एकबीजा साथे संकळायेला छे। तो पछी आनाथी विरुद्ध गति करता चुंबकने विद्युत असर विशेनी शुं शक्यता छे? आ प्रकरण में आपणे चुंबकीय क्षेत्रों तथा आ प्रकारनी विद्युत चुंबकीय असरोनो अभ्यास करीशुं। आपणे विद्युत प्रवाहनी चुंबकीय असर साथे संकळायेला विद्युत चुंबको तथा विद्युत मोटरनो पण अभ्यास करीशुं तथा गतिमान चुंबकनी विद्युतीय असर पर आधारित विद्युत जनरेटरनो पण अभ्यास करीशुं। हवे आपणे जोईए कि हेन्स क्रिश्चियन ओर्टेट 19मी सदीना एक अग्रणी वैज्ञानिक हेन्स क्रिश्चियन ओर्टेटे विद्युत चुंबकत्व समझवामां निर्णायक भूमिका भजवेल। 1820मां एमणे अकस्माते शोधी काढ्युं के धातुना तारनी नजीक राखेल होकायंत्रनी सोई तार प्रवाह पसार करता कोणावर्तन पामे छे। आ अवलोकन द्वारा ओर्टेटे दर्शाव्युं के विद्युत अने चुंबकत्व एकबीजा साथे संबंधित घटनाओ छे। તેઓના સંશોધને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો। તેમના માનમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓર્સ્ટેટ નામ આપવામાં આવ્યું। 13.1 ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ। આપણે એ હકીકતથી વાકેફ છીએ કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તે કોણાવર્તન પામે છે। ખરેખર હોકાયંત્રની સોય એક નાનો ગજિયો ચુંબક છે। હોકાયંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે। ઉત્તર દિશાનું સૂચન કરતા છેડાને ઉત્તરને શોધતો અથવા ઉત્તર ધ્રુવ કહે છે। બીજા દક્ષિણ દિશામાં રહેતા છેડાને દક્ષિણને શોધતો અથવા દક્ષિણ ધ્રુવ કહે છે। જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અવલોકન કર્યું છે કે સમાન એટલે કે સજાતીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે ચુંબકના અસમાન વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે। હવે આપણે જોઈએ પ્રશ્ન, તો તેમાં છે પહેલો કે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે? હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 13.2 ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ગુંદર વડે ચીપકાવો, એક ગજિયા ચુંબકને તેની મધ્યમાં મૂકો, ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો। આકૃતિ 13.2 આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો। હવે બોર્ડને હળવેથી ટકોરા મારો, તમે શું અવલોકન કરો છો? હવે આપણે જોઈએ કે આકૃતિ 13.2 છે તેમાં લોખંડનો ભૂકો ગજિયા ચુંબકને રેખા ક્ષેત્ર ઉપર ગોઠવાયેલ છે। લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિ 13.2માં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે। લોખંડનો ભૂકો આવી ચોક્કસ ભાત એટલે કે તરાહમાં કેમ ગોઠવાય છે?
આ વાત શું દર્શાવે છે? ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ કે અસર ઉત્પન્ન કરે છે, પરિણામે લોખંડનો ભૂકો બળ અનુભવે છે. આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો ચોક્કસ ભાગમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકને બળની અસર અનુભવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટેના કોઈ બીજા રસ્તાઓ છે? હા, તમે જાતે ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકો છો. પ્રવૃત્તિ 13.3. એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબકનો. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલ સફેદ કાગળ પર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? સોયનું દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો. હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં રહેલ ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. આ રીતે આકૃતિ 13.3 દર્શાવ્યા પ્રમાણે તમે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતાં પહોંચી જાઓ. કાગળ પર રહેલા આ બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર ક્ષેત્ર રેખા દર્શાવે છે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો. તમને આકૃતિ 13.4 દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે. તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. ક્ષેત્રરેખા પર ગતિ કરતાં કરતાં હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. સોય ધ્રુવોની નજીક જાય તેમ તેનું આવર્તન વધે છે. હવે આપણે જોઈએ કે આકૃતિ 13.3 છે અને હોકાયંત્ર સોયની મદદથી ચુંબકીય ક્ષેત્રરેખા દોરવી. હવે આપણે જોઈએ આકૃતિ 13.4 ગજિયા ચુંબકની આસપાસ ક્ષેત્રરેખાઓ. ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય એટલે કે માન બંને ધરાવતી ભૌતિક રાશિ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે છે. તેથી રૈવાજિક રીતે ક્ષેત્રરેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય તેમ લેવાય છે. આકૃતિ 13.4 દર્શાવેલ તીરની નિશાની ધ્યાનમાં લો. ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ વક્રો રચે છે. ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાની ક્ષેત્રરેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ જ્યાં વધારે નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે. એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે છે. આકૃતિ 13.4 જુઓ. બે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી જણાતી નથી. જો તે છેદે તો તેનો અર્થ એ થાય છે કે છેદન બિંદુ એ હોકાયંત્રની સોય બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. હવે આપણે જોઈએ કે 13.2 વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણે આકૃતિ 13.1 જોયું કે કોઈ ધાતુના સુવાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઉદ્ભવતા ક્ષેત્રની દિશા જાણવા માટે ચાલો આપણે આ પ્રવૃત્તિને નીચે પ્રમાણે પુનરાવર્તિત કરીએ. પ્રવૃત્તિ 13.4. તાંબાનો એક લાંબો સુરેખ તાર 1.5 વીના બે કે ત્રણ વિદ્યુત કોષ અને એક પ્લગ કણ લો. તે બધાની આકૃતિ 13.5 દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડો. એક સુરેખ તારને હોકાયંત્રની સોયની ઉપર અને તેને સમાંતર રૂપે ગોઠવો. હવે પ્લગમાં કળ મૂકો. સોયના ઉત્તર ધ્રુવના કોણાવર્તનની દિશાઓનું અવલોકન કરો. જો પ્રવાહ આકૃતિ 13.5 દર્શાવ્યા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હશે તો હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં આવર્તન કરશે. આકૃતિ 13.5 દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડેલ સેલનું જોડાણ બદલી નાખો. પરિણામે તાંબાના તારમાંથી વહેતા પ્રવાહની દિશા બદલાશે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની થશે. સોયના કોણાવર્તનની દિશામાં થતા ફેરફારનું અવલોકન કરો. તમે જોશો કે હવે સોયનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ તરફ થાય છે. આકૃતિ 13.5 એનો અર્થ એ થયો કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાયેલ છે.
આકૃતિ 13.5 સરળ વિદ્યુત પરિપથ કે જેમાં સુરેખ તાંબાના તારને હોકાયંત્રની સોય ઉપર તેને સમાંતર ગોઠવેલ છે. જ્યારે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે સોયનું કોણાવર્તન ઉલટાય છે. આપણે જોઈએ કે 13.2.1 સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી થાય છે? શું આ ભાત સુવાહકના આકાર પર આધાર રાખે છે? એક પ્રવૃત્તિ દ્વારા આપણે તેની તપાસ કરીશું. પ્રવૃત્તિ 13.5 એક બેટરી 12V ચલ અવરોધ અથવા રિયોસ્ટેટ એમીટર 0.5A પ્લગ પર જોડાણ માટેના તાર અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો. એક લંબચોરસ પૂઠાની મધ્યમાંથી તેના સમતલને લંબરૂપે રહે તેમ જાડા તારને દાખલ કરો. ધ્યાન રાખો કે પૂઠું જડિત હોય અને ઉપર કે નીચે સરકતું ન હોય. આકૃતિ 13.6 એમાં દર્શાવ્યા અનુસાર તાંબાના તારને બિંદુ એક્સ અને વાયની વચ્ચે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી પ્લગ કોડ એમીટર અને રિયોસ્ટેટ સાથે શ્રેણીમાં જોડો. થોડા લોખંડનો ભૂકો પૂઠા પર સમાન રીતે ભભરાવો. આ માટે તમે મીઠું છાંટવા માટેની ડબ્બીનો ઉપયોગ કરી શકો. રિયોસ્ટેટના ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખીને એમીટરમાંથી વહેતા પ્રવાહની નોંધ કરો. કળ મૂકો જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. એ સુનિશ્ચિત કરો કે બિંદુઓ એક્સ અને વાય વચ્ચે જોડેલ તાંબાનું તાર ઉર્ધ્વ દિશા સીધી રહે. પૂઠાને હળવેથી થોડા ટકોરા મારો. લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો. તમે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સંકેન્દ્રિય થઈ વર્તુળાકાર ભાત રચે છે. આકૃતિ 13.6 આ સંકેન્દ્રિય વર્તુળો શું દર્શાવે છે? તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ રીતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધીશું? વર્તુળમાં કોઈ બિંદુ ધારો કે પી પાસે હુકાયંત્ર ગોઠવો. સોયની દિશાનું અવલોકન કરો. હુકાયંત્રને સોયનો ઉત્તર ધ્રુવ સુરેખ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ દિશાને એક તીર દ્વારા દર્શાવો. શું સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ઉલટાય છે? ચકાસો. હવે જોઈએ આપણે આકૃતિ 13.6 તેમાં એ છે. તેમાં છે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળોની ભાત અને વર્તુળની તીરની નિશાની ક્ષેત્ર રેખાની દિશાઓનું સૂચન કરે છે અને બીમાં મળતી ભાતનું ખૂબ નજીકથી અવલોકન. જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હુકાયંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે? આ જોવા માટે તારમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરો. આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં થતા ફેરફાર થાય છે. વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ તો કોણાવર્તન પણ વધે છે, જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરતાં આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના માનમાં મૂલ્યમાં પણ વધારો થાય છે. જો તાંબાના તારમાંથી વહેતો પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકાયંત્રને તાંબાના તાર દૂર લઈ જવામાં આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે? આ જોવા માટે આપણે હોકાયંત્રને વાહક તારથી દૂર આવેલા કોઈ બિંદુ ધારો કે ક્યૂ પાસે રાખીશું. તમે કેવો ફેરફાર જુઓ છો? આપણે જોઈએ છીએ કે સોયનું કોણાવર્તન ઘટે છે. આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતા ઘટે છે. આકૃતિ 13.6 જોઈ શકાય છે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારથી દૂર જઈએ તેમ તેમ તેની આજુબાજુ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રીય વર્તુળો મોટાને મોટા થતા જાય છે. આપણે જોઈએ 13.2.2 કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે એક સરળ રસ્તો આકૃતિ 13.7 દર્શાવેલ છે. કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ આધારિત
વાહકને એવી રીતે પકડો છો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે, તો તમારી આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રને ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે, જે આકૃતિ 13.7માં દર્શાવેલ છે અને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે. ઉદાહરણ 13.1. કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વધી રહ્યો છે. તેની બરાબર નીચે આવેલા કોઈ બિંદુ પાસે તથા તેની બરાબર ઉપર આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? આકૃતિ 13.7, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. ઓકે, વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ લાગુ પડતા પૂર્વ છેડાથી જોતાં ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે તારના ઉપર કે નીચે કોઈ બિંદુ પાસે તારને લંબ સમતલનમાં સમઘળી દિશામાં મળશે. આ જ પ્રમાણે તારના પશ્ચિમ છેડાથી જોતાં ચુંબકીય ક્ષેત્રની દિશા વિષમઘળી દિશામાં હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન કે ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? હવે આપણે જોઈએ કે 13.2.3 વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે તેની આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાતનું અવલોકન કર્યું. ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો હવે તેના દ્વારા ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? આપણે જાણીએ છીએ કે સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ તારથી દૂર જતાં સતત મોટીને મોટી થતી જાય છે. આકૃતિ 13.8. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે. વિદ્યુત પ્રવાહ આધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપના કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવી દેખાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી એ હકીકતથી સરળતાથી ચકાસણી કરી શકાય કે તારનો દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં ફાળો આપે છે. આકૃતિ 13.8, વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. આ નિયમને મેક્સવેલના કોર્ક ફ્રૂનો નિયમ પણ કહે છે. જો આપણે કોર્ક ફ્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધારવાનું વિચારીએ તો કોર્ક સ્ક્રૂના પરિભ્રમણની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ આધારિત તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તેથી જો વર્તુળાકાર લૂપને આટાવવો હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક આટા દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર કરતાં એન ગણું હોય છે, કારણ કે દરેક આટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે અને દરેક આટા વડે ઉદ્ભવતા ક્ષેત્રોનો સરવાળો થાય છે. પ્રવૃત્તિ 13.6, એક એવું લંબચોરસનું ગોઠવલો કે જેમાં બે છિદ્ર હોય, પૂઠાના સમતલને લંબ રહે તેમ ઘણા આટાઓ ધરાવતી એક લૂપને પૂઠામાં દાખલ કરો. આકૃતિ 13.9માં દર્શાવ્યા પ્રમાણે લૂપના છેડાઓ સામે શ્રેણીમાં બેટરી કળ અને એક રિહસ્ટરનું જોડાણ કરો. લોખંડના ભૂકાને પૂઠા પર સમાન રીતે ભભરાવો. કળમાં પ્લગ મૂકો. પૂઠાને હળવેથી થોડા ટકોરા મારો. પૂઠા પર લોખંડના ભૂકાને જે ભાત રચાય અને તેનું અવલોકન કરો. આકૃતિ 13.9, વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. 13.2.4, સોલેનાઇટેડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર. અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આટા વડે બનતા નળાકારને સોલેનોઇડ કહે છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનાઇડના કારણે રજાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિ 13.10માં દર્શાવી છે. આકૃતિ 13.4માં દર્શાવેલ ગજિયા ચુંબકને ક્ષેત્ર રેખાઓની ભાત સાથે આ ભાતની સરખામણી કરો. શું તે એક સમાન દેખાય છે? હા, તે એક સમાન છે. હકીકતમાં સોલેનોઇડનો એક છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડની અંદરના વિદ્યુત વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ
પરસ્પર સમાંતર એવી સુરેખાઓ છે કે જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં બધા બિંદુઓ ચુંબકીય ક્ષેત્ર સમાન છે, એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થને ગૂંચળાની અંદર રાખી મેગ્નેટાઇઝ કરવા માટે ઉપયોગ થઈ શકે છે. આકૃતિ 13.11 પ્રમાણે આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન, તેમાં પહેલું છે કે ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડિત દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો. હવે બીજું છે કે આપેલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે આ દર્શાવતી આકૃતિ દોરો. ત્રીજું છે, સાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, તેમાં પહેલું છે શૂન્ય હોય છે, બી આપણે જેમ છેડા તરફ જઈએ તેમ ઘટતું જાય છે, સી આપણે જેમ છેડા તરફ જઈએ તેમ વધતું જાય છે, અને ડી બધા બિંદુઓએ સમાન હોય છે. હવે આપણે જોઈએ 13.3 ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ. આપણે શીખી ગયા છીએ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર રચે છે. આ રીતે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાહકને નજીક રાખેલા ચુંબક પર બળ લગાડે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રી મેરી એમ્પિયર એ દર્શાવ્યું છે કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ નીચેની આકૃતિ દ્વારા દર્શાવી શકાય છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 13.7. આકૃતિ 13.12 દર્શાવ્યા પ્રમાણે એક નાનો એલ્યુમિનિયમનો સળિયો એ બી લગભગ 5 સેન્ટીમીટર લંબાઈનો લો. આકૃતિ 13.12 દર્શાવ્યા મુજબ બે વાહક તાર વડે તેને સમક્ષિતિજ રહે તે રીતે સ્ટેન્ડ પરથી લટકાવો. એક પ્રબળ નાળ ચુંબકનું એવી રીતે ગોઠવો કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે તથા ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં મળે. આ માટે ચુંબકનો ઉત્તર ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવ ઉપર રહે તે રીતે ગોઠવું. એલ્યુમિનિયમના સળિયાની સાથે શ્રેણીમાં બેટરી કડ અને રિયોસ્ટેટ જોડો. હવે આ સળિયામાં બી છેડાથી એ છેડાની દિશામાં પ્રવાહ પસાર કરો. તમે શું અવલોકન કરો છો? સળિયો ડાબી તરફ ખસતો જણાશે. સળિયો સ્થળાંતર પામે છે તે તમે નોંધી શકશો. સળિયામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી સળિયામાં સ્થળાંતરની દિશા જુઓ. હવે તે જમણી તરફ છે. સળિયો કેમ સ્થળાંતર પામે છે? હવે આપણે જોઈએ કે આકૃતિ છે 13.12 વિદ્યુત પ્રવાહ આધારિત સળિયો એ બી ચુંબકીય ક્ષેત્રને અને તેની લંબાઈને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. લોહચુંબકનો આધાર અહીં સરળતા ખાતર બતાવેલ નથી. ઉપરની પ્રવૃત્તિમાં થતું સળિયાનું સ્થાનાંતર સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ આધારિત એલ્યુમિનિયમના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર બળ લાગે છે. તે એમ પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાની બળની દિશા પણ ઉલટાઈ છે. હવે ચુંબકના બંને ધ્રુવોની અદલાબદલી કરી ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ નીચેની દિશામાં કરો. ફરીથી જોઈ શકાય છે કે વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર લાગતા બળની દિશા ઉલટાઈ છે. આ દર્શાવે છે કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર રાખે છે. પ્રયોગ એવું દર્શાવે છે કે સળિયાનું સ્થાનાંતર ત્યારે મહત્તમ હોય છે અથવા બળનું માન મહત્તમ હોય છે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. આવી પરિસ્થિતિમાં આપણે વાહક તાર પર લાગતા બળને દિશા શોધવા માટે એક સરળ નિયમનો ઉપયોગ કરી શકીએ. પ્રવૃત્તિ 13.7 આપણે ધારી લીધું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ લીધેલ છે અને જણાયું છે કે બળ આ બંનેની લંબ દિશામાં હોય છે. આ ત્રણેય દિશાઓ એક સરળ નિયમ દ્વારા કે જેને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહે છે તેના વડે દર્શાવી શકાય છે. આ નિયમ પ્રમાણે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળીઓ અને વચ્ચેની આંગળીઓ આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ પરસ્પર લંબ રહે. આકૃતિ 13.13 જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા ગતિની દિશા અથવા વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે.
विद्युत प्रवाह आधारित वाहक और चुंबकीय क्षेत्र धरावती रचनाओं में विद्युत मोटर, विद्युत जनरेटर, लाउड स्पीकर, माइक्रोफोन और मापनकर्ता साधनों समावेश थाय छे। हवे पछीना थोड़ा विभागों में आपणे विद्युत मोटर और जनरेटर विषयनो अभ्यास करीशुं। आपणे आ जोईए कि आकृति 13.13 तेमां छे फ्लेमिंगोनो डाबा हाथनो नियम, तेमां छे अंगूठो, गति, क्षेत्र, प्रवाह, प्रवाह, बळ अने क्षेत्र। હવે આપણે જોઈએ કે ઉદાહરણ 13.2 આકૃતિ 13.1માં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે। ઇલેક્ટ્રોન એક પર લાગતા બળની દિશા તેમાં એ જમણી બાજુ હશે, બી ડાબી બાજુ હશે, સી પાનાની બહાર તરફની દિશામાં હશે અને ડી પાનાની અંદર તરફ જતી દિશામાં હશે। હવે આપણે જોઈએ આકૃતિ 13.14 તેમાં છે ઇલેક્ટ્રોન અને ચુંબકીય ક્ષેત્ર। ઉકેલ ઉત્તર છે વિકલ્પ ડી, બળની દિશાએ ફ્લેમિંગના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રવાહ એમ બંને દિશાને લંબ દિશાઓ હોય છે। યાદ કરો કે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લીધી છે, આથી બળ પાનાને લંબ અંદર તરફની દિશામાં હશે। હવે જોઈએ આપણે પ્રશ્નો, તેમાં પહેલું છે કે જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી કયો ગુણધર્મ બદલાશે? એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે, એ દળ, બી ઝડપ, સી વેગ અને ડી વેગમાન। બીજું છે પ્રવૃત્તિ 13.7માં નીચેના કિસ્સામાં સળિયા એબીના સ્થાનાંતર પર શું અસર થશે? તેમાં પહેલું છે કે સળિયા એબીમાંથી પસાર થતો પ્રવાહ વધે, બીજું વધુ પ્રબળ નાના ચુંબકના ઉપયોગ કરવામાં આવે અને ત્રીજું છે સળિયા એબીની લંબાઈ વધારવામાં આવે, ત્રીજું પશ્ચિમ દિશામાં પ્રતિક્ષિપ્ત કરેલા ધન વિદ્યુત ભારિત કણ અલ્કા કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા એ દક્ષિણ તરફ છે, બી પશ્ચિમ તરફ છે, સી અધ દિશામાં છે અને ડી ઉર્ધ્વ દિશામાં છે। હવે આપણે જોઈએ કે વધુ જાણવા જેવું તબી ક્ષેત્રમાં ચુંબકત્વ, વિદ્યુત પ્રવાહ હંમેશા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। આપણા શરીરમાં ચેતાકોષોના વહેતા નબળા આયન પ્રવાહો પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। આપણે કોઈ એક વસ્તુને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણી ચેતાઓ આપણને જે સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ ત્યાં સુધી વિદ્યુત આવેગને લઈ જાય છે। આ આવેગ ક્ષણિક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। આ ક્ષેત્ર ખૂબ જ નબળા અને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 100 કરોડમાં ભાગ જેટલા હોય છે। મનુષ્યના શરીરમાં બે મુખ્ય અંગ કે જેમાં ગણનાપાત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે અંગો હૃદય અને મગજ છે। શરીરમાં રહેલ ચુંબકીય ક્ષેત્ર શરીરના જુદા જુદા ભાગોના પ્રતિબિંબ મેળવવા માટેના આધાર રચે છે। આ જે તકનિકની મદદથી કરવામાં આવે છે તેને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કહે છે। આ પ્રતિબિંબોનું પૃથ્થકરણ તબીબી નિદાનમાં મદદરૂપ છે। આમ ચુંબકત્વના તબીબી ક્ષેત્ર મહત્વનો ઉપયોગ છે। આપણે જે 13.4 વિદ્યુત મોટર, વિદ્યુત મોટર એ એક ભ્રમણ કરતી એક એવી રચના છે કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે। વિદ્યુત મોટર એ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, મિક્સર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર, MP3 પ્લેયર વગેરેમાં વપરાતો મહત્વનો ઘટક છે। શું તમે જાણો છો કે વિદ્યુત મોટર કેવી રીતે કાર્ય કરે છે? આકૃતિ 13.15માં બતાવ્યા પ્રમાણે વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું ABCD આવેલું હોય છે। આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રના બે ધ્રુવો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની AB અને CD ભૂજાઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં લંબ રહે। ગૂંચળાના બે છેડાઓને એક રિંગના બે અડધિયા P અને Q સાથે જોડવામાં આવે છે। આ અડધિયાની અંદરની બાજુ અવાહક હોય છે અને એક્સલ ધરી સાથે જોડેલી હોય છે। P અને Q બહારની વાહક બાજુ આકૃતિ 13.15માં દર્શાવ્યા પ્રમાણે બે સ્થાયી અને વાહક બ્રશ X અને Y સાથે સંપર્કમાં હોય છે। ઉદ્ગમ બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચળા ABCDમાં બ્રશ X મારફત દાખલ થાય છે અને બ્રશ Y દ્વારા પુનઃ બેટરી સુધી પહોંચે છે। અહીં નોંધો કે AB ભૂજામાં પ્રવાહ A થી B અને CD ભૂજામાં પ્રવાહ C થી D તરફ વહે છે, એટલે કે ભૂજા AB માંથી વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે। ફ્લેમિંગના ડાબા હાથના નિયમ જુઓ આકૃતિ 13.13ની મદદથી ચુંબકીય બળની દિશા શોધી શકાય છે। આપણે આપણને જણાય છે કે AB ભૂજા પર લાગતું
બળ તેને અધો દિશામાં ધકેલે છે, જ્યારે સીડી ભુજા પર લાગતું બળ તેને ઉર્ધ્વ દિશામાં ધકેલે છે. આમ ગૂંચળું અને એક્સલ અક્ષને ફરતે મુક્ત ભ્રમણ કરી શકે છે અને તે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. પરિભ્રમણ બાદ ક્યુ બ્રશ એક્સ સાથે અને પી બ્રશ વાય સાથે સંપર્કમાં આવે છે. આથી ગૂંચળામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાય છે અને DCBA માર્ગ પર વહે છે. પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને દિશા પરિવર્તક કોમ્પ્યુટેટર કહે છે. વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગ રિંગ કોમ્પ્યુટેટર તરીકે કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતા ગૂંચળાની ભૂજાઓ AB અને CD પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે. આમ ગૂંચળાની ભૂજા AB પર અગાઉ અધો દિશામાં બળ લાગતું હતું, હવે ઉર્ધ્વ દિશામાં લાગે છે. અને ગૂંચળાની ભૂજા CD પર અગાઉ ઉર્ધ્વ દિશામાં બળ લાગતું હતું, હવે અધો દિશામાં લાગે છે. આથી ગૂંચળું અને એક્શન બીજું અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે. વિદ્યુત પ્રવાહને ઉલટાવવાની આ ક્રિયા દર અર્ધ પરિભ્રમણે પુનરાવર્તિત થાય છે, જે ગૂંચળા અને એક્શનનું સતત ભ્રમણ ચાલુ રાખે છે. ઔદ્યોગિક મોટરમાં તેમાં પહેલું છે કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટ, બીજું છે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળામાં ખૂબ જ વધારે સંખ્યામાં આટાઓ, અને ત્રીજું છે કે નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળાને વીંટળાયેલું હોય છે. નરમ લોખંડનો ગર્ભ કે જેના પર ગૂંચળું વીંટળાયેલું હોય છે તે તેના ગૂંચળાને સંયુક્ત રીતે આર્મેચર કહે છે, જેના દ્વારા મોટરના પાવરમાં વૃદ્ધિ કરે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન, તો પહેલું છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો, બીજું છે વિદ્યુત મોટરોનો સિદ્ધાંત શું છે, અને ત્રીજું છે વિદ્યુત મોટરમાં સ્પીડ રિંગની ભૂમિકા શું છે. હવે આપણે જોઈએ 13.5 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આપણે શીખી ગયા છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે તે વાહક બળ અનુભવે છે. આ બળના કારણે વાહક ગતિ કરે છે. હવે એવી પરિસ્થિતિનો વિચાર કરીએ કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. આ સ્થિતિમાં શું થશે? આનો સર્વપ્રથમ અભ્યાસ અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી માઇકલ ફેરેડે એ કર્યો હતો. 1831માં ફેરેડે એ ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે શોધી મહત્વનું કાર્ય કર્યું. આ અસરને જોવા ચાલો નીચેની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 13.8 AB તારનું ગૂંચળું લો કે જેને ઘણા આટાઓ હોય. બીજું, આ ગૂંચળાને છેડાઓને આકૃતિ 13.16 દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર સાથે જોડો. અને ત્રીજું છે, એક પ્રબળ ગજ્યો ચુંબક લો અને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ રહે એ રીતે તેને ગતિ આપો. તમને ગેલ્વેનોમીટરમાં ના દર્શકમાં કોઈ ફેરફાર દેખાય છે? પહેલું જોઈએ કે ગેલ્વેનોમીટરમાં દર્શકનું ક્ષણિક આવર્તન મળે છે. ધારો કે જમણી તરફ જે ગૂંચળા AB વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે, જે ક્ષણે ચુંબકને ગતિ બંધ કરવામાં આવે છે તે ક્ષણે આવર્તન શૂન્ય થાય છે. હવે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાથી દૂરની તરફ ખેંચી લો. ગેલ્વેનોમીટરમાં ડાબી બાજુ આવર્તન મળે છે, જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ અગાઉ કરતાં વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. ચુંબકને તેનું ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે બી છેડા પાસે સ્થિર કરો. આપણે જોઈએ છીએ કે જ્યારે ગૂંચળાને ચુંબક તરફ ગતિ આપવામાં આવે છે ત્યારે દર્શક જમણી તરફ આવર્તન દર્શાવે છે. એ જ રીતે જ્યારે ગૂંચળાને ચુંબકને દૂર તરફ ગતિ કરવામાં આવે છે ત્યારે દર્શક ડાબી તરફ આવર્તન બતાવે છે. જ્યારે ગૂંચળાને ચુંબકની સાપેક્ષ સ્થિર રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટીને શૂન્ય થઈ જાય છે. આ પ્રવૃત્તિ પરથી તમે શું નિષ્કર્ષ તારવશો? તેમાં જોઈએ આકૃતિ 13.16. ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા તે ગૂંચળાના પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, જે ગેલ્વેનોમીટરની સોયથી કોણવર્તન દ્વારા દર્શાવાય છે. હવે આપણે જોઈએ કે ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરીની પરખ કરે છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે દર્શક એટલે શૂન્ય સ્કેલના મધ્ય પર રહે છે, અને જ્યારે તેમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે તે વિદ્યુત પ્રવાહની દિશા પર આધારિત તે શૂન્ય અંકને ડાબી અથવા જમણી તરફ આવર્તન દર્શાવે છે. તમે એ પણ ચકાસી શકો છો
કે જો ચુંબકના દક્ષિણ ધ્રુવનું ગુચડાય તરફ રાખી ઉપરનો પ્રયોગ કરવામાં આવે તો ગેલ્વેનોમીટરના દર્શકનું સોયનું મળતું આવર્તન અગાઉ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. જ્યારે ગુચડું અને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન મળતું નથી. આ પ્રવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે ચુંબકની ગુચડાને સાપેક્ષ ગતિ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરે છે, જેના કારણે પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આપણે જોઈએ માઇકલ ફેરેડે. માઇકલ ફેરેડે પ્રયોગકારી ભૌતિકશાસ્ત્રી હતા. તેમની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ ન હતું. પ્રારંભના વર્ષોમાં તે બુક બાઇડિંગની દુકાનમાં કામ કરતા હતા. જે પુસ્તકો બાઇડિંગમાં માટે આવે તે વાંચતા હતા. એ રીતે ફેરેડે એમના વિજ્ઞાનમાં રસને આગળ ધપાવ્યો હતો. તેમને રોયલ ઇન્સ્ટિટ્યૂટના હમ્ફી ડેવીના કેટલાક જાહેર પ્રવચનો સાંભળવાની તક મળી હતી. તેઓ ડેવીના વક્તવ્યોને કાળજીપૂર્વક નોંધ કરતા અને તે ડેવીને મોકલતા હતા. તેમને તરત જ રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં ડેવીની પ્રયોગશાળામાં આસિસ્ટન્ટ બનાવવામાં આવ્યા. ફેરેડે એ ઘણી અવનવી શોધો કરી, જેમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત પૃથ્થકરણના નિયમોનો સમાવેશ થાય છે. ઘણી યુનિવર્સિટીઓએ તેમને માનદ પદવીઓ આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે તે નકારી હતી. ફેરેડે બહુમાન કરતાં તેમના વિજ્ઞાનના કાર્ય વધુ પ્રિય હતા. હવે આપણે પ્રવૃત્તિ 13.8માં કંઈક પરિવર્તન કરીએ કે જેમાં ગતિમાન ચુંબકને સ્થાને વિદ્યુત પ્રવાહ આધારિત ગુચડું લઈએ અને તેમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલી શકાય. પ્રવૃત્તિ 13.9. તાંબાના તારના બે ગુચડા લોકો જેમાં આટાની સંખ્યા ખૂબ વધારે હોય, ધારો કે 50 અને 100 આંટાઓ. આ ગુચડાઓને આકૃતિ 13.17માં દર્શાવ્યા પ્રમાણે એવા વાહક નળાકાર રોલ પર દાખલ કરો. તમે આ માટે જાડા પેપર રોલનો ઉપયોગ કરી શકો. જે માટાઓની સંખ્યા વધુ છે તે ગુચડા 1ની બેટરી અને પ્લગ કર સાથે શ્રેણીમાં જોડો તથા બીજા ગુચડા 2ના દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે જોડો. કળમાં પ્લગ મૂકો, ગેલ્વેનોમીટરનું અવલોકન કરો. શું તેનો દર્શક કોઈ ગુણાવર્તન દર્શાવે છે? તમે જોશો કે ગેલ્વેનોમીટરમાં સોય ક્ષણિક એક દિશામાં આવર્તન અનુભવવી તે જ ઝડપથી ફરી શૂન્ય પર આવી જાય તો તે ગુચડા 2માં ઉત્પન્ન થતા ક્ષણિક વિદ્યુત પ્રવાહનું સૂચન કરે છે. ગુચડા 1નું બેટરીથી જોડાણ દૂર કરો. તમે જોશો કે દર્શક ક્ષણિક આવર્તન અનુભવશે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં હશે. તેનો અર્થ એ થાય છે કે હવે ગુચડા 2માં વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે. હવે આપણે જોઈએ કે આકૃતિ 13.17 એમાં ગુચડા 1માંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરતાં ગુચડા 2માં પ્રવાહ પ્રેરિત થાય છે. આ પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે ગુચડા 1માં જેવો વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે કે શૂન્ય થાય કે તરત જ ગુચડા 2 સાથે જોડેલ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવતો નથી. આ અવલોકનો પરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે જ્યારે પણ ગુચડા 1માંથી વહેતા વિદ્યુત વાહકના મૂલ્યમાં ફેરફાર થાય છે, પ્રવાહ વહેવાનું ચાલુ થાય કે બંધ થાય ત્યારે ગુચડા 2માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય છે. ગુચડા 1ને પ્રાથમિક ગુચડું તથા ગુચડા 2ને ગૌણ ગુચડું કહે છે. જેવો પ્રથમ ગુચડામાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે કે તરત જ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. તેથી બીજા ગુચડાનું આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ફેરફાર થવાના કારણે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આ પ્રક્રિયા કે જેના દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહિત પ્રેરિત થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. વ્યવહારમાં આપણે કોઈ ગુચડામાં વિદ્યુત પ્રવાહમાં કાં તો કોઈ ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવીને તે અથવા તેની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પ્રેરિત કરી શકીએ છીએ અને મોટાભાગની પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને ગતિ કરવી વધારે સગવડભરી છે. જ્યારે ગુચડાની ગતિની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે હોય છે ત્યારે ગુચડામાં ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ મહત્તમ જણાય છે. આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે આપણે એક સરળ નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. આ નિયમ અનુસાર જમણા હાથની તર્જની એટલે કે પ્રથમ આંગળી મધ્યમાન આંગળી તથા અંગૂઠાની આકૃતિ 13.18માં દર્શાવ્યા પ્રમાણે એવી રીતે પ્રસારો કે ત્રણેય એકબીજા સાથે લંબ રહે. જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહકની ગતિની દિશાનું સૂચન કરતો હોય તો મધ્યમાં આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ સરળ નિયમને ફ્લેમિંગના જમણા હાથનો નિયમ કહે છે.
હવે આપણે જોઈએ કે આકૃતિ 13.18 તેમાં છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, તેમાં છે વાહકની ગતિ, ચુંબકીય ક્ષેત્ર, વાહકમાં પ્રેરિત થવાનો પ્રવાહ, ગતિ ક્ષેત્ર અને પ્રેરિત પ્રવાહ. આપણે જે પ્રશ્ન તેમાં પહેલો છે કે કોઈ ગુજરામાંથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની જુદી જુદી રીતો જણાવો. આપણે જોઈએ કે 13.6 વિદ્યુત જનરેટર. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આધારિત જે પ્રયોગોનો આપણે અગાઉ અભ્યાસ કર્યો તેમાં ખૂબ જ નાના મૂલ્યોનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ ઘર તેમજ ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યોનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવા યાંત્રિક ઉર્જા વપરાય છે. વિદ્યુત જનરેટરમાં આકૃતિ 13.19 દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું ABCD એક કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. ગૂંચળાના બે છેડા રિંગ R1 અને R2 સાથે જોડવામાં આવે છે. રિંગની અંદરની બાજુઓ અવાહક કરેલી છે. બે સ્થિર વાહક બ્રશ B1 અને B2ને બંને રિંગ R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે. બંને રિંગ R1 અને R2ને આંતરિક રીતે એક ધરી સાથે જોડેલ હોય છે. આ ધરીને બહારની યાંત્રિક રીતે પરિભ્રમણ કરવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. આપણે જોઈએ કે આકૃતિ 13.19 વિદ્યુત જનરેટરના સિદ્ધાંતનું નિદર્શન. તેમાં આપણે જોઈએ કે રિંગ R1 અને R2 બ્રશ B1 અને B2. હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે પરિભ્રમણ કરવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં AB ભૂજા ઉપરની ગતિ કરે છે અને CD ભૂજા નીચેની તરફ ગતિ કરે. ધારો કે આકૃતિ 13.19 દર્શાવેલ ગોઠવણીનું ગૂંચળું ABCD સમઘડીમાં પરિભ્રમણ કરે. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભૂજાઓમાં પ્રેરિત પ્રવાહ AB અને CD દિશાઓમાં ઉત્પન્ન થાય છે. આમ ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ કરે છે. જો ગૂંચળામાં આઠાઓની સંખ્યા વધારે હોય તો તે દરેક આઠામાં ઉત્પન્ન થયેલ પ્રવાહોનો સરવાળો થઈ ગૂંચળામાં મોટો પ્રવાહ મળે છે. આનો અર્થ એ થાય છે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ B2 થી B1 તરફ વહે છે. અર્ધચક્ર પછી CD ભૂજા ઉપરથી તરફ અને AB ભૂજા નીચેની તરફ ગતિ કરવા માંડે છે. પરિણામે આ બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ DCBA તરફ વહે છે. હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ B1 અને B2 તરફ વહે છે. આમ પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહનો ધ્રુવત્વ અનુરૂપ બાજુઓમાં બદલાય છે. આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઉલટસુલટ ટૂંકમાં AC કહે છે. આ રચનાને AC જનરેટર કહે છે. એક દિશ પ્રવાહ DC કે જે સમય સાથે દિશા બદલતો નથી મેળવવા માટે વિભાજિત રિંગ જેવા કોમ્પિટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણીમાં એક બ્રશ એ હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરવાની બાજુના સંપર્કમાં રહે છે અને બીજો બ્રશ હંમેશા નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે. આપણે સ્પ્લિટ રિંગ કોમ્પ્યુટેટરનું કાર્ય વિદ્યુત મોટર આકૃતિ 13.15 કિસ્સામાં જોયેલું છે. આમ એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવું જનરેટર DC જનરેટર કહેવાય. એક દિશા અને ઉલટસુલટ પ્રવાહ વચ્ચેનો તફાવત એ છે કે એક દિશ પ્રવાહ હંમેશા એક દિશામાં વહે છે જ્યારે ઉલટસુલટ પ્રવાહ તેની દિશા સમયાંતરે ઉલટાવે છે. હાલના સમયમાં રચાયેલા મોટાભાગના પાવર સ્ટેશન AC વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ભારતમાં AC વિદ્યુત પ્રવાહ દર 1:100 દિશા બદલે છે. એટલે કે AC વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 Hz છે. DC વિદ્યુત પ્રવાહ કરતાં AC વિદ્યુત પ્રવાહનો મહત્ત્વનો ફાયદો એ છે કે ઉર્જાના વધારે વ્યય વિના વિદ્યુત પાવર દૂરના અંતર સુધી મોકલી શકાય છે. તેના પ્રશ્નો છે, એમાં પહેલું છે ઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત જણાવો, બીજું છે એક દિશ પ્રવાહ DC પ્રવાહના કેટલાક સ્ત્રોતોનું નામ આપો અને ત્રીજું છે કયો સ્ત્રોત ઉલટસુલટ પ્રવાહ AC પ્રવાહ ઉત્પન્ન કરે છે. ચોથું છે સાચો વિકલ્પ પસંદ કરો. તેમાં છે કે તાંબાના તારનો એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે, તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા દર પછી બદલાય છે. તો તેમાં પહેલું છે કે બે ભ્રમણ B એક ભ્રમણ C અડધા ભ્રમણ અને D 1/4. હવે આપણે છીએ
કે 13.7 ઘરેલું વિદ્યુત પરિપથો. આપણે આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય કે જેને મેન્સ પણ કહે છે કે જે ઓવરહેડ ટેકવેલ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલ છે તેને લાઈવ એટલે કે જીવંત વાયર અથવા પોઝિટિવ કહે છે, અને બીજો વાયર કે જેના પર કાળું અવાહક આવરણ લગાડેલું હોય છે તેને ન્યુટ્રલ વાયર અથવા નેગેટિવ કહે છે. આપણા દેશમાં આ બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વી હોય છે. ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે અને મેઇન સ્વિચમાં પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોના વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે. ઘણીવાર ઘરોમાં બે અલગ પરિપથો હોય છે, એક 15A વિદ્યુત પ્રવાહમાં રેટિંગ ધરાવતો પરિપથ, ગીઝર, એર કૂલર વગેરે જેવા વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે, જ્યારે બીજો 5A વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ બલ્બ, પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે, જેના પર લીલા કલરનું અવાહક આવરણ લગાવેલ હોય છે. તે અર્થિંગ વાયર માટે મોટેભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. આ તારનો ઉપયોગ મોટેભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ ઓછા અવરોધનો વહન પથ પૂરો પાડે છે. આમ ઉપકરણના ધાતુના આવરણ પર કોઈ પ્રવાહનો લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય છે અને સાધનનું વિદ્યુત સ્થિતિમાનમાં જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જાળવે છે, અને પરિણામ સ્વરૂપ સાધનોનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત આંચકો લાગતો નથી. હવે આપણે જોઈએ આકૃતિ 13.20 એક સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર. તેમાં આપણે જોઈએ મેઇન સ્વિચ અને દરેક પરિપથના ફ્યુઝ ધરાવતો વિતરણ બોક્સ, વિદ્યુત મીટર, વિદ્યુત બોર્ડનો ફ્યુઝ, ન્યુટ્રલ વાયર, લાઇવ વાયર અને અર્થિંગ વાયર. આકૃતિ 13.20માં એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દર્શાવેલ છે. દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઇવ અને ન્યુટન વાયરો વચ્ચે જોડવામાં આવે છે. દરેક ઉપકરણોને અલગ ઓન અને ઓફ સ્વિચ હોય છે, જેથી ઈચ્છા અનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પ્રસાર કરી શકાય છે. દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે. બધા ઘરેલુ પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો ઘટક છે. અગાઉના પ્રકરણમાં આપણે વિદ્યુત ફ્યુઝનો સિદ્ધાંત તેમજ કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ દ્વારા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે. જ્યારે લાઇવ વાયર અને ન્યૂટન વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થઈ શકે છે. આ ત્યારે બને છે જ્યારે બંને વાયર પરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય. આવી પરિસ્થિતિમાં એક પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે, તેને શોર્ટ સર્કિટ કહે છે. વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવે છે. તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી ઝૂલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે, જેથી વિદ્યુત પરિપથ તૂટી જાય છે. સપ્લાય વોલ્ટેજમાં અચાનક વધારાને કારણે પણ ક્યારેક ઓવરલોડિંગ થઈ જાય છે. ક્યારેક ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવાથી પણ ઓવરલોડિંગ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન કે વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો, અને બીજું છે 2 kW પાવર રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક ઓવન, 5A પ્રવાહ રેટિંગ ધરાવતો ઘરેલું વિદ્યુત પરિપથ 220 વીમાં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયા પરિણામોની અપેક્ષા રાખો છો સમજાવો. ત્રીજું છે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. હવે જોઈએ તમે શીખ્યા કે તેમાં હોકાયંત્રની સોઈ એક નાનું ચુંબક છે, તેને એક છેડો જે ઉત્તર દિશામાં છે અને તેને ઉત્તર ધ્રુવ તથા બીજો છેડો જે દક્ષિણ દિશામાં છે તેને દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે, જેમાં તે ચુંબકના બળને પરખી શકાય છે. કોઈ ચુંબકીય ક્ષેત્રના નિરૂપણ માટે ક્ષેત્રરેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષેત્રરેખા એવા પથ છે
કે જેના પર કાલ્પનિક મુક્ત ઉત્તર ધ્રુવ ગતિ કરવાની વર્તણૂક ધરાવે છે. ચુંબકીય ક્ષેત્રના કોઈ બિંદુ પાસે ક્ષેત્રની દિશા તે બિંદુ પાસે રાખેલ ઉત્તર ધ્રુવની ગતિની દિશા દ્વારા દર્શાવાય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ એકબીજાની વધુ નજીક દર્શાવાય છે. કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત ધાતુના તાર સાથે એક ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલ હોય છે અને તારની આસપાસ ક્ષેત્ર રેખાઓ અનેક સમકેન્દ્રીય વર્તુળોમાં સ્વરૂપમાં હોય છે, જેની દિશા જમણા હાથમાં નિયમથી અપાય છે. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે તેની આસપાસ મળતી ચુંબકીય ક્ષેત્રની ભાત વાહકના આકાર પર આધાર રાખે છે અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. વિદ્યુત ચુંબકમાં નરમ લોખંડનો ગર્ભ હોય છે, જેની આસપાસ અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું ગૂંચળું વીંટળાયેલું હોય છે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહનને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે બળ અનુભવે છે. જ્યારે ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે વાહક તાર પર લાગતા બળની દિશા બંનેને લંબ હોય છે અને તે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી અપાય છે. તે વિદ્યુત મોટરનો આધાર છે. વિદ્યુત મોટર એક એવી રચના છે કે જેની મદદથી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. હવે આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવી ઘટના છે કે જેમાં સમય સાથે બદલતા જતા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા કોઈ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થતો હોય છે. ચુંબકીય ક્ષેત્ર ગૂંચળા અને ગૂંચળાની નજીક રાખેલા ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે પણ બદલાય છે. જો ગૂંચળાને વિદ્યુત પ્રવાહ આધારિત વાહકની નજીક રાખેલ હોય તો ચુંબકીય ક્ષેત્ર કાં તો વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવાની અથવા વાહક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિને કારણે બદલાય છે. પ્રેરિત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી આપી શકાય છે. જનરેટરનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે કે તે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે આપણા ઘરોમાં 220 V વિદ્યુત દબાણે AC વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરી શકીએ છીએ, જેને આવૃત્તિ 50 HZ છે. સપ્લાયમાં રહેલ એક તાર લાલ અવાહક આવરણવાળો હોય છે, જેને લાઇવ વાયર કહે છે, જ્યારે બીજો કાળા અવાહક આવરણવાળો હોય છે, જેને ન્યુટ્રલ વાયર કહે છે. આ બે વાયરો વચ્ચે 220 V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હોય છે. ત્રીજો અર્થિંગ વાયર હોય છે, જે લીલું અવાહક આવરણ ધરાવે છે અને તેને જમીનની અંદર ઊંડે રાખેલ ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે. ધાતુનું આવરણ ધરાવતા ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહના લીકેજને કારણે તેનો ઉપયોગ કરનારને ગંભીર આંચકાથી બચાવવા માટે તે ઉપયોગી છે. શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગના કારણે થતા નુકસાનથી પરિપથને બચાવવા માટે ફ્યુઝ ખૂબ જ ઉપયોગી અને સલામતી માટેનું ઉપકરણ છે. થેન્ક યુ.